સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકુમરસની અંદર. મિત્રો આજે જે ખેડૂતો માટે એક સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા છીએ કે મિત્રો જે આપણે ગામના નમૂના જે 6 નંબર જે આપણી વારસા એન્ટ્રી હતી મિત્રો આજે ધક્કા ખાઈ ખાઈને થાકી જતા હતા એન્ટ્રી કરાવવા. હવે મિત્રો તેની વારસાઈ નોંધણી છે જે ઈ ધારાની અંદર જે થતી હતી ઈ ધારા કેન્દ્રની અંદર જે મામલતદાર કચેરીની અંદર તે મિત્રો ઓનલાઈન અરજી કરાવી શકશું. હવે આપણે સાવ સરળ રીતે જે આપણી વારસાઈ એન્ટ્રી છે વારસાઈ એન્ટ્રી આપણે ઓનલાઈન કરાવી શકશું. સંપૂર્ણ માહિતી આ વિડીયોને જોઈ અંદર વિડીયોને સ્કીપ ન કરતા વિડીયોને પૂરી જોશો. અને મિત્રો તમામ યોજનાની માહિતી માટે આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમામ વિડીયો મૂકવામાં આવશે. તો ચેનલને હે તમે રેડ બટન ઉપર જે ઓલું સબસ્ક્રાઈબ લખેલું છે ત્યાં સબસ્ક્રાઈબ કરી લેશો અને બાજુમાં જે બેલની ઘંટડી છે તેને દબાવી દેશો એટલે અમે કોઈ બી વિડીયો અપલોડ કરશું તમને તેની નોટિફિકેશન સૌથી પહેલાં મોકલી આપશું. Subscribe now and press the bell icon. Never miss an update. ગામના નમૂના નંબર 6માં ઈધારા કેન્દ્ર ખાતે વારસાઈ ફેરફાર નોંધણીની જે ઓનલાઈન અરજી કરવા બાબત છે તેમાં ગુજરાત સરકાર દ્વારા જે મહેસૂલ વિભાગ દ્વારા છે એ સચિવાલય ગાંધીનગરથી મિત્રો એક પરિપત્ર બહાર પડ્યો છે. તેમાં 7/3/2019 રોજ જે આ ઠરાવ છે એ મહેસૂલ વિભાગે ઠરાવ કર્યો છે કે એમાં જે વારસાઈ એન્ટ્રી છે એની નોંધણી છે ઈ ધારા કેન્દ્ર ખાતેથી છે ઓનલાઈન કરવાની થશે. હવે જે ઈ ધારા કેન્દ્રની અંદર થતી હતી હવે ઓનલાઈન એ કરી શકશે. હવે સંદર્ભ 1ના પરના છે ઠરાવ હકપત્રક રેકોર્ડ ઓફ રાઇટર્સ અઘતન રાખવા બાબતે જે સૂચનાઓ આપવામાં આવેલ છે આ પરિપત્રને જે ફકરા ક્રમાંક 9માં જે વારસાઈ અંગેના નમૂનાની જે હકપત્રકમાં જે વારસાઈની વેલથી કુટુંબની વહેંચણીમાં થતા નામના ફેરફાર કરવા માટે અરજદારે છે કરવાની થતી અરજીના નમૂના છે પરિશિષ્ટ 2, 3, અને 4માં આપેલ છે. નીચે હું ફોર્મ પણ એનું બતાવીશ તમને કેવી રીતે ભરવું. મિત્રો સંદર્ભ જે દર્શિત ક્રમાંક 2 પરથી ઠરાવના ખેતીના તથા બિનખેતી જમીનના છે એ સીધી લીટીના જે વારસદારને જે વારસાઈના કિસ્સામાં છે સીધી લીટીના વારસદારોને જે કુટુંબની વહેંચણીના કિસ્સામાં છે એ પેઢીનું નામ તૈયાર કરવા અંગે સૂચનાઓ આપવામાં આવેલ છે. તેમજ આ અંગે કરવાના થતા જે સોગંદનામાના જે પરિશિષ્ટ 1 તેમજ પરિશિષ્ટ 2માં આપેલ છે હાલ જે વારસાઈની ફેરફારની નોંધણીની અરજી છે અરજદાર દ્વારા નિયત કરેલી હોય તો આ અરજીના ફોર્મમાં જરૂરી પુરાવા જેવા કે મૃત્યુનું પ્રમાણપત્ર તથા સીધી લીટી દ્વારા જે તલાટી દ્વારા મંજૂર થયેલા અસલ પેઢી નામું તથા જે કબજેદારોની જે સમિતિ દર્શક સોગંદનામું સાથે ઈ ધારા કેન્દ્રમાં રજૂ કરવાનું થાય છે. જે ઈ ધારા નાયબ મામલતદાર દ્વારા જે ચકાસીને જો તમારો પુરાવો રજૂ કરેલ હોય કે ના હોય તો પણ છે એ કાચી નોંધ પાડવામાં આવે છે તથા અરજદારોએ છે જે રસીદ આપવામાં આવે છે તેને અખૂટતા પુરાવોની વિગત દર્શાવવામાં આવે છે. જરૂરી તમામ પુરાવોને રજૂ થયેલી હોય તો આ કાચી ફેરફાર નોંધણી છે જનરેટ થયા બાદ અરજદારે છે અને સંબંધિત કલમ 135D નોટિસ મોકલી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ મહેસૂલ સેવાઓને ઓનલાઈન કરવામાં આવી રહી છે. તો હવે મિત્રો જે આજની લગ્ન છે ઈ ધારા કેન્દ્રની અંદરથી જે બધી પ્રોસેસ છે લાંબી બધી પ્રોસેસ થતી હતી પણ હવે રાજ્ય સરકાર દ્વારા વિવિધ મહેસૂલ સેવા ઓનલાઈન કરવામાં આવી રહી છે. તો ખાસ કરીને જે ઓનલાઈન એને મળેલ જે પ્રતિસાદ બાદ રાજ્ય સરકાર દ્વારા છે બિનખેતીની જે પ્રીમિયમ પરવાનગી છે ઓનલાઈન આપવાની સરકારે વિચારણા કરેલી છે અને મહેસૂલ વિભાગે છે ઓનલાઈન કરવાથી છે કાર્યપદ્ધતિ ઝડપી સરળ બનશે અને પારદર્શક બનશે એ પણ એવો વિચાર કરીને રાજ્ય સરકાર દ્વારા છે આ દિશામાં વધુ એક મહેસૂલ સેવા જે વારસાઈ ફેરફારની નોંધણી છે એ અરજી ઓનલાઈન કરવાનો નિર્ણય કરેલો છે. આથી તમામ ખેડૂતો મિત્રોને કે તમામ જે વારસાઈ એન્ટ્રી છે મિત્રો જે જમીન ધરાવતા મિત્રો હોય તે મિત્રો હાવ સરળ રીતે હવે ઓનલાઈન તમે ફોર્મ ભરી અને મિત્રો તમે વારસાઈ એન્ટ્રી છે એ તમે જે તમારા મામલતદારના ધક્કા ખાઈ ખાઈને જે બેસીને જે થાકી જતા હતા તે માટે જે વારસાઈ ઓનલાઈન એન્ટ્રી છે એ જે મહેસૂલ વિભાગે કરી નાખી છે અરજી ઓનલાઈન કરવાનો નિર્ણય કર્યો છે. આથી આ બાબતે છે નીચે મુજબની જે સૂચનાઓ છે પ્રસારિત કરવામાં આવી છે. પરિપત્રની વાત કરીએ મિત્રો તો કે વારસાઈ જે ફેરફાર છે એની નોંધણી છે ઓનલાઈન કરવાની નીચે મુજબ નીચે કાર્યપદ્ધતિ કરવાની રહેશે. જો અરજી પ્રક્રિયા અરજદાર પક્ષે હોય તો વારસાઈની નોંધ છે મિત્રો IORA @ gujarat.gov.in
ની વેબસાઇટ ઉપરથી છે, અરજીની પ્રક્રિયામાં છે. ઓનલાઈન વારસાઈની નોંધ માટેની એક અરજીનો એવો વિકલ્પ પસંદ કરવામાં આવશે અને અરજીમાં જણાવ્યા તમામ વિગતો છે મિત્રો એ શ્રુતિ ફોન્ટમાં છે એ ડેટા રૂપે દાખલ કરવાની રહેશે. IORA સાઇટ પર છે, ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં છે વિગતો જણાવેલ છે. સહીવાળા અરજી સાથે મરણનું પ્રમાણપત્ર તથા મરણ પામેલા ખાતેદારનું તલાટીનું રૂબરૂ પેઢીનામું સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે તથા આ અરજી સબમિટ કર્યાની તારીખ છે 15 દિવસમાં છે. અસલી દસ્તાવેજો જે તે તાલુકા ઈ ધારા કેન્દ્ર ખાતે રજૂ કરવાના રહેશે. અરજી સાથે છે મિત્રો એ 7/12/8 જેવા અન્ય કોઈ દસ્તાવેજો અપલોડ કરવાના નથી. જો કોઈ ચોક્કસ કિસ્સામાં કોઈ કોર્ટનો હુકમ હોય તો તેની વિગતો છે અપલોડ કરવાની રહેશે. હવે મિત્રો તમારે શું કરવાનું રહેશે, તમે જાતે કરી શકશો કે વારસાઈ જે એન્ટ્રી કરાવે એની એમાં IORA જે એની વેબસાઇટ છે મિત્રો એની ઉપર તમારે છે મિત્રો જે અરજી જણાવેલી હોય તેમાં શ્રુતિ ફોન્ટમાં તમારું જે નામ બધી ડિટેલ હોય એ નાખી દેવાની. ત્યારબાદ છે એ તમારું પેઢીની જે મરણનું જે તે મરણનો દાખલો હોય એ લોકોનો જેના નામથી આપણે નામે કમી કરવો ચડાવવાનું છે એના માટે આપણા દાદાના નામથી એના પિતાના નામ ઉપર ચડાવવાનું તો દાદાનો મરણનો દાખલો અને એના જે એને ચડાવવાનું હોય એ લોકોનો એને એ જોશે. અને ત્યારબાદ છે તલાટીનું પેઢીનામું જે લોકોનું વારસાઈ એન્ટ્રીગત માટે પેઢીનામું આવે એનું પેઢીનામું જોશે અને આ બધું છે ઓનલાઈન અરજી સબમિટ કરી દેવાની. ત્યારબાદ છે 15 દિવસ પછી તમારે વેરિફિકેશનમાં જવું પડશે. ઓટો મ્યુટેશન માટે જે ઉક્ત તમામ વિગતોની ડેટા એન્ટ્રી છે કરી તથા ઉક્ત તમામ વિગતોની ડેટા એન્ટ્રી છે કરી તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ સબમિટ કરવાથી છે અરજીઓની છે એ કાચી નોંધણી સ્વરૂપે લોક થશે. એટલે હવે શું થશે મિત્રો, તમે કહેજો તમે અરજી છે તમે ઉપર ડેટા મુજબ સબમિટ કરી તો તમારી આ કાચી નોંધણી છે એ સબમિટ થઈ જશે. એટલે વિગતોની ડેટા એન્ટ્રી છે અહીંયા અપલોડ થઈ જશે. ત્યારબાદ મરણ પામેલા તથા મરણની જે વારસાઈની વિગતો છે એ સાથેની સ્કીપ સાથે જે તે ગામના છે ઓનલાઈન હકપત્રને છે કાચી નોંધણીનો નંબર છે જનરેટ થશે. અરજદાર તથા અરજદારના મુજબના હક ધરાવનાર તમામ મોબાઈલ નંબરની છે વિગતો રજૂ કરેલી હશે તો તેના તમામ છે વારસાઈની કાચી નોંધણી બાબત છે SMS થઈ જશે. એટલે કે જે તમે કાચી નોંધણી કરાવો ગામમાં કોઈ પણ ઓનલાઈન તો તમને એનો મેસેજ પણ મળી જશે બરાબર. હવે ઈ ધારા કેન્દ્ર જે ઈ ધારા કેન્દ્ર છે એમાં કાર્યવાહી શું કરવાની રહેશે કે ઓનલાઈન વારસાઈની નોંધ છે ઓટો મ્યુટેશન રજિસ્ટ્રેશનમાં દેખાશે. અરે એ લોકોને આપણી જે રજિસ્ટ્રેશન કરાવ્યું એ લોકોને દેખાશે. ઈ ધારા નાયબ મામલતદાર ઓટો મ્યુટેશન જે રજિસ્ટર પરથી છે મરણના પ્રમાણપત્ર તથા પેઢીના નકલ તથા અરજીની પ્રિન્ટ મેળવવાની રહેશે. એટલે આ તમારે નથી કરવાનું મિત્રો, ઈ ધારાવાળાઓને કરવાનું છે. જે તે ખાતાના 8/7/12 પ્રિન્ટ પોતે લોગિનમાંથી છે મેળવી લેવાની રહેશે. અરજદાર દ્વારા છે મરણનું પ્રમાણપત્ર તથા પેઢીનામું તથા અરજીની છે રજૂ થયેલી છે ઓનલાઈન રિસીવર કરવાની રહેશે જેથી અરજદાર છે ઝડપથી SMSથી જાણ થાય. જો અરજી સબમિટ કર્યાના તારીખ 10 દિવસ સુધીમાં છે અરજદારનું મરણનું પ્રમાણપત્ર અને પેઢીની સહીવાળું છે અસલ રજૂ કરવાનું ન આવે તો 11મા દિવસે છે એ આ વિગતોની સિસ્ટમ જનરેટ SMS જશે અને તે વ્યવસ્થા છે NIC દ્વારા છે એ કરવાની રહેશે. એટલે કે તમે આ 10 દિવસની અંદર છે આ તમારે બધું કામ પૂરું કરીને દેવું પડશે એટલે કે આ બધું સબમિટ કરાવવાનું રહેશે. એટલે મિત્રો ટૂંકમાં કહીએ કે 10 દિવસની અંદર જે તમને મેસેજ આવી દીધા પછી 10 દિવસમાં અંદર છે તમારા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. મરણનું પ્રમાણપત્ર તથા પેઢીના નામું છે રજૂ થયેલી બાબત છે જે મામલતદાર ઈ ધારા પોતાની છે લોગિનમાંથી ઓનલાઈન રિસીવ કરીને નોંધણીનો નિયમ છે સક્ષમ વિદ્યાર્થી જે અધિકારીને સોંપી તે આપ્યાનો બદલી છે સહી મેળવવાની રહેશે. નોંધણી નિર્ણયની વાત કરીએ મિત્રો તો કે આવી વારસાઈની નોંધણી નિર્ણય છે નિયમ મુજબ જે જોગવાઈ ચકાસણીની કરવાનો રહેશે. નોંધણી નિર્ણયનો જે કરનાર જે કાગળોની ચકાસણી છે દરમિયાન નોંધણી સ્ક્રિપ્ટમાં જોડાણી કે નોંધણી નમૂનામાં કોઈ ભૂલ જણાય તો અરજદારને છે રજૂ કરવાની રહેશે અને અરજદારે પેઢી અને તેનું મરણ પ્રમાણપત્ર છે ચકાસી તેમજ સુધારી સાથેની છે એ વિગતોનો ઉલ્લેખ કરી અને લખાણ કરવાનું રહેશે. એટલે ખાસપણે એમાં ધ્યાન દઈએ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન રહીએ. ડ ફોર્મ કેવી રીતનું વાત કરવાનું તો ડ ફોર્મ માટે મિત્રો જો ઉક્ત જણાવ્યા પ્રમાણે છે સુધારા તથા સાથેના નિર્ણય કરવા માટે જો એસ ફોર્મ બનાવવા માટે સુધારવા માટેની જો લોગિનવાળું હોય તો વિગતોવાળું એસ ફોર્મ તૈયાર કરવાનું રહેશે. એસ ફોર્મમાં છે મિત્રો
લોક કરતા પહેલાં જો ઈ ધારા નાયબ મામલતદારશ્રીએ છે તમામ વિગતો ચકાસી બાદ જ છે એસ ફોર્મ છે બાકીની પ્રક્રિયા અનુસાર કરવાની રહેશે. નોંધણી દ્વારા છે કરનાર એસ ફોર્મની ચકાસણી છે કરનાર ઈ ધારા નાયબ મામલતદાર દ્વારા જે સતીવાળા નોંધણીમાં જરૂરી કાર્યવાહી ન કરવાનો કિસ્સો તપાસપાત્ર બનશે. મહેસૂલ તપાસની કમિશનર કચેરી દ્વારા જે આવી ઓનલાઈન વારસીની નોંધણી છે વખતો વખત છે ખાસ ઇન્સ્પેક્શન કરવાનું રહેશે. એટલે કે કોઈ પણ જે કામ કરતા હોય તેનું ઇન્સ્પેક્શન કરવાનું રહેશે. એટલે આપણા માટે નથી લાગુ પડતું, ઈ ધારા કેન્દ્રો માટે લાગુ પડે છે. આમ ઉપર મુજબની છે કાર્યપદ્ધતિ ઓનલાઈન અનુસરી રહે છે. અરજદારે છે ઓનલાઈન વારસા અંગેની છે થતી અરજીઓ નમૂનો સાથે આ સામે લિસ્ટ પરિષદ એકમાં દર્શાવેલ છે. હવે બિડાણ જોઈએ મિત્રો કેવી રીતે કરેલ છે. હવે અહીંયા તમે મહેસૂલ વિભાગે એક પરિશિષ્ટ એક છે 7/3/2019 પરિપત્ર મુજબ વારસાઈ માટેની ઓંધણી, તો એમાં અરજદારનું નામ છે. હવે કોના ખાતેથી મિત્રો ઓનલાઈન માટેની જે અવસાન પામેલા વ્યક્તિનું સંબંધ સરનામું મોબાઈલ નંબર ઈમેલ અને તારીખ અહીંયા લખી દેવાનું. પ્રતિસી ઇધારામાં અહીંયા તાલુકો જે લાગતો હોય તમારો જે તાલુકો અને જિલ્લો, પછી હકપત્ર દાખલ કરવાનું જે ખાતેદાર નંબર ખાતા નંબર તાલુકો બરાબર મોજે જ્યાંના ગામના રહેવાસી હોય ત્યાં અને તેનો જિલ્લો બરાબર અહીંયાના ખાતા નંબર, પછી અહીંયા 7/12 અહીંયા હાલનો જે મોબાઈલ નંબર અને જમીનનું ક્ષેત્રફળ છે. 7/12 પૈકી જે ખાતામાં આવતા હોય 7/12માંથી કામ જે નામ કમી કરવાનું હોય જેમાંથી કમી કરવાનું હોય એના નામ, પછી અહીંયા અવસાન પામેલા છે ખાતેદારના મરણની તારીખ છે અને મરણનું પ્રમાણપત્ર અહીંયા અપલોડ કરવાનું રહેશે. અરે મિત્રો જે આ ઓનલાઈન ફોર્મ છે અહીંયા તમે અત્યારે જોવું છો એ ઓફલાઈન છે, પણ આવું જ ફોર્મ છે મિત્રો તમને ઓનલાઈન બતાવશે. આપણે એક આનો વિડીયો પણ બનાવીશું કેવી રીતે ફોર્મ ભરવું ને એનો વિડીયો પણ આપણે સરસ રીતે બનાવીશું. એટલે ચેનલની અંદર જોડાયેલા રહેશો. આપણે ઓફલાઈન બતાવેલું છે અહીંયા એ જોડી દેવાનું રહેશે. પછી અવસાન પામેલા પેઢીના જે વારસદારનો નમૂનો અહીંયા લખી દેવાનો, અહીંયા મોબાઈલ નંબર અને હાલનું જે સરનામું જે એટલે કે ટૂંકમાં હાલનું સરનામું નાખી દેવાનું. વારસદારની એન્ટ્રી કેને કેને ખાતે કરવાની છે, તલાટી દ્વારા ઇસ્યુ થયેલ પેઢીનું નકલની અહીંયા અપલોડ કરવાનો અને કલમ 1 દ્વારા જે દંડ કંઈ પણ છે સમિતિ એક્સેપ્ટ કરવાની, કોઈ પણ જાતની કંઈ પ્રોબ્લેમ નથી સાચું હોય બધું એ સહી કરી અને ટૂંકમાં આજે તમારું પ્રિન્ટ આઉટ નીકળી જાય એમાં સહી કરી નાખવાની. ત્યારબાદ આવી રીતે આ ફોર્મ છે ભરી દેવાનું. એટલે વારસા એન્ટ્રી છે મિત્રો તમારી સરળતાથી છે અહીંયા ઓનલાઈન થઈ શકશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો તમારા મિત્રો સાથે શેર કરો, તમારા દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો. કારણ કે વારસા એન્ટ્રી મિત્રો ઘણા બધા મિત્રો માટે ઘણી બધી કોમેન્ટો પણ આવતી હતી કે વારસા એન્ટ્રીમાં શું કરવું છે, તો એના માટે ખાસ એક આ વિડીયો બનાવેલો છે. તો વિડીયોને શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.